हेलो एवरीवन, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। माय सेल्फ हार्दिक पटेल, आई एम ए लेक्चरर इन मैकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट एट VPMP पॉलिटेक्निक गांधीनगर। टुडे माय सेशन इज अबाउट लोकेशन एंड लेआउट सिलेक्शन फ्रॉम यूनिट नंबर 3, प्रोजेक्ट सेटअप प्लानिंग। आफ्टर लर्निंग दिस टॉपिक, student will be able to know location selection and layout selection mainly. In location selection, importance, steps involved in selection of location, then factor affecting to selection, and recent trend. These points are seen. Then layout selection definition, types of layout, objective, factor affecting to layout selection and importance. These all points are seen in this layout selection. Now we move on location selection. And the location selection, two cost will be reduced, and then that type of location is called ideal location. We see ideal location is that which permits the lowest cost in the production and distribution of a product or a service. Gujarati ma joiye enterprise mate adarsh sthan e che ke jya utpadan ane seva na utpadan ane vitran ma ઓછામાં ઓછો ખર્ચ રહે, એટલે પ્રોડક્શન પડતર કિંમત ઓછામાં ઓછી રહે, એન્ડ ડિસ્ટ્રીબ્યુશન વિતરણની કિંમત, ડિસ્ટ્રીબ્યુશન માર્કેટ સુધી પહોંચાડવા માટે ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા હોય, એ ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થાની કોસ્ટ પણ નીચામાં નીચી રહે, એવા લોકેશનને આઈડિયલ લોકેશન કહેવાય. નેક્સ્ટ આપણે જોઈએ લોકેશન સિલેક્શનના સ્ટેપ્સ કયા કયા. લોકેશન સિલેક્શન મીન્સ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જે પણ તમારે લોકેશનનું સિલેક્શન કરવાનું હોય, એ લોકેશન સિલેક્ટ કરવા માટે નીચે પોઈન્ટ વાઇઝ પોઈન્ટ સિલેક્શન કરતા જાઓ તો લોકેશન સિલેક્ટ થઈ જાય છે. ફર્સ્ટ સ્ટેપ્સ ઇઝ સિલેક્ટ ઓફ રિજિયન, પ્રદેશની પસંદગી. રિજિયન સિલેક્ટ કરવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ. એક્ઝામ્પલ તરીકે ગુજરાત, મહારાષ્ટ્ર ઇઝ કોલ્ડ રિજિયન. ફેક્ટર અફેક્ટિંગ ટુ સિલેક્શન ઓફ રિજિયન ઇઝ નેશનલ રિસોર્સિસ અવેલેબલ એટ વેર પ્લેસ, ધેન પોલિટિકલ બાઉન્ડ્રી, ટેક્સ બેનિફિટ, ઇન્સેન્ટિવ્સ એટસેટ્રા. નેશનલ રિસોર્સિસ અવેબિલિટી મીન્સ જમશેદપુર, ઇન ધ જમશેદપુર raw material of mild steel or steel is available, so it is called national resource. Crude oil is also called natural resource, then gypsum, સિમેન્ટ બનાવવા માટે વપરાય જીપ્સમ, એ બધા જ્યાં આગળથી મળતા હોય પણ નેચરલ રિસોર્સિસ કહેવાય, નેશનલ રિસોર્સિસ, નેચરલ રિસોર્સિસ કહેવાય. ધેન પોલિટિકલ બાઉન્ડ્રી, બાઉન્ડ્રી કઈ છે, બરાબર, રાજકીય પરિપ્રેક્ષની અંદર એ રિજિયનને મૂલવવા માટે પોલિટિકલ બાઉન્ડ્રી, એ પણ રિજિયન સિલેક્શનમાં ઇફેક્ટ કરે. ધેન ટેક્સ બેનિફિટ, કયા સ્ટેટની અંદર ટેક્સ બેનિફિટ વધારે છે, ઇન્સેન્ટિવ પ્રોત્સાહનો ક્યાં આગળ છે, કેશ સબસિડી ક્યાં આગળ વધારે મળે છે, આ બધી વ્યવસ્થાના આધારે આ બધા ફેક્ટર્સ રિજિયન સિલેક્શનમાં ઇફેક્ટ કરે, અને આ બધાને આધારે આપણે રિજિયન સિલેક્ટ કરી શકીએ. ધેન સેકન્ડ નંબર સિલેક્શન ઓફ લોકાલિટી, લોકાલિટીની પસંદગી. એટલે રિજિયનથી થોડા નીચે આવો તો લોકાલિટી આવે. એક્ઝામ્પલ તરીકે વટવા GIDC, નરોડા GIDC, બેકવર્ડ વિલેજ એટસેટ્રા, આ લોકાલિટી કહેવાય. તો વટવા GIDC પસંદ કરવી છે, નરોડા GIDC પસંદ કરવી છે, કે ક્યાં આગળ યુનિટ નાખવું છે, એ લોકાલિટી સિલેક્ટ કરી કહેવાય. તો લોકાલિટી
ना ત્રણ ભાગ પડે છે થ્રી પોર્શનની અંદર ડિવાઇડેડ ધીસ લોકાલિટી ફર્સ્ટ ઇઝ અર્બન એરિયા અર્બન એરિયા મીન્સ શહેરી વિસ્તાર શહેરી વિસ્તારની લોકાલિટી સિલેક્ટ કરવાના પણ ફાયદા અને ગેરફાયદા છે કે જેમ કે શહેરી વિસ્તારની અંદર લેન્ડ કોસ્ટ વધારે હોય લેબર ઇઝીલી અવેલેબલ હોય પણ લેન્ડ કોસ્ટ ઘણી વધારે હોય અને બધું પ્રાઇઝની અંદર મોંઘું હોય લેન્ડ કોસ્ટ કન્સ્ટ્રક્શન કોસ્ટ બધી જ વસ્તુઓ પ્રાઇઝની અંદર મોંઘી થાય એના પછી સેકન્ડ છે સબ અર્બન એરિયા સબ અર્બન એરિયા મીન્સ અર્ધ શહેરી વિસ્તાર અર્ધ શહેરી વિસ્તાર મીન્સ વટવા જીઆઈડીસી નરોડા જીઆઈડીસી આ બધી અર્ધ શહેરી વિસ્તારની અંદર આવે તો ત્યાં આગળ ગ્રામીણ વિસ્તારના પણ ફાયદા મળે અને શહેરી વિસ્તારના પણ ફાયદા મળે જેમ કે ગ્રામીણ વિસ્તારની અંદર લેન્ડ કોસ્ટ ઘણી ઓછી હોય એ ફાયદા મળે બરાબર લેબર અનસ્કિલ્ડ લેબર છે એ પણ ઘણા સસ્તા મળે એ ફાયદા પણ મળે અને શહેરી વિસ્તારના ફાયદા મીન્સ કે ફેસિલિટી બધી અવેલેબલ હોય બેંક ફેસિલિટી અવેલેબલ હોય ધેન સ્કિલ્ડ વર્કર અવેલેબલ હોય સ્કિલ્ડ વર્કરને રાખવા માટે થઈને ક્વાર્ટર્સ બનાવવાની રિક્વાયરમેન્ટ ના રહે આ બધા ફાયદા જે છે એ સબઅર્બન એરિયાની અંદર વધારે જોવા મળે ધેન રૂરલ એરિયાનો એક બેનિફિટ છે કે લેન્ડ કોસ્ટ ઘણી સસ્તી હોય અને ઇઝીલી અવેલેબલ હોય અને એટલે મોટું યુનિટ તમે જો નાખવા માગતા હોય તો એ નાખી શકાય પણ એની અંદરના ગેરફાયદા એ છે કે શહેરી વિસ્તારની જેમ વર્કર કારીગર અનસ્કિલ્ડ લેબર અવેલેબલ હોતા નથી એટલે રૂરલ એરિયાની અંદર જો તમારે યુનિટ નાખવું હોય તો તમારે એમના માટે ક્વાર્ટર બનાવવા પડે ક્વાર્ટર બનાવવાની સાથે બીજી ફેસિલિટી જેમ કે સ્કૂલ બીજી વોટર ફેસિલિટી ઇલેક્ટ્રિસિટી ફેસિલિટી જો પૂરતા પ્રમાણમાં અવેલેબલ ના હોય તો જનરેટ કરવી પડે દેન થર્ડ નંબર ઉપર સિલેક્શન ઓફ સાઇટ સાઇટની પસંદગી એટલે હવે લોકાલિટી સિલેક્ટ થઈ ગઈ જેમ કે વટવા જીઆઈડીસી અથવા તો વિલેજની અંદર એની અંદર સાઇટની પસંદગી કરવાની છે તો એમાં નીચેના ફેક્ટર્સ અફેક્ટ કરી શકે જેમ કે ટાઈપ્સ ઓફ લેન્ડ લેન્ડની પ્રકાર કયો છે કોસ્ટ ઓફ લેન્ડ ડેવલપમેન્ટ કરવા માટે કઈ કિંમત થાય છે ધેન ક્વોલિટી ઓફ સોઇલ રેતી માટીની ક્વોલિટી કઈ છે અવેલેબિલિટી ઓફ ફેસિલિટી કઈ કઈ અવેલેબલ છે એક્સપાન્શન કરવા માટેની સગવડો છે કે નહીં ધેન નેક્સ્ટ મોડર્ન એટીટ્યુડ અત્યારે હાલ આ સમયની અંદર લેન્ડ સિલેક્ટ કરવા માટે લોકેશન સિલેક્ટ કરવા માટે જે પ્રકારનો એટીટ્યુડ રાખવામાં આવે છે ઇઝ કોલ્ડ મોડર્ન એટીટ્યુડ ફર્સ્ટ સિલેક્શન સબ અર્બન એરિયા એટલે સિલેક્શન માટે બેસ્ટ પસંદગી સબ અર્બન એરિયાની છે મીન્સ કે નોટ અર્બન એરિયા એન્ડ નોટ અ રૂરલ એરિયા સેકન્ડ બેકવર્ડ એરિયા સિલેક્શન પછાત વિસ્તારની પસંદગી પછાત વિસ્તારોને ડેવલપ કરવા માટે ગવર્મેન્ટ ફ્રી ટ્રેડ ઝોન વિકસાવે છે અને ઘણી બધી સબસિડી અને બીજી ટેક્સ બેનિફિટને એ પ્રોવાઈડ કરે છે એટલે બેકવર્ડ એરિયાનું જો સિલેક્શન તમે કરી શકતા હો તો એ ડેવલપ થવા માટે સરકારના પ્રયત્નોનો લાભ આપણને મળી શકે ધેન ડિસેન્ટ્રલાઇઝેશન મીન્સ કે ઇન ધ અર્બન એરિયા પીપલ આર ગેધર્ડ ઇન સેન્ટ્રલાઇઝેશન એન્ડ ઇન ધ હોલ સ્ટેટ ગુજરાત માની લો હોલ સ્ટેટની અંદર ઇફ પીપલ આર નોટ ગેધરિંગ ઇટ વન પ્લેસ એન્ડ ધેન ઇટ ઇઝ કોલ્ડ ડિસેન્ટ્રલાઇઝેશન તો ડિસેન્ટ્રલાઇઝેશન એ ગવર્મેન્ટનો એમ હોય ગવર્મેન્ટ એ તરફ પ્રયત્ન કરે કેમ કે જો સેન્ટ્રલાઇઝેશન થાય શહેરી વિસ્તારોની અંદર તો ત્યાં આગળ બધી જ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી મુશ્કેલ થાય એટલે ડિસેન્ટ્રલાઇઝેશન જુદી જુદી જગ્યાએ એ ગવર્મેન્ટનો એમ હોય છે અને આપણે જો એને અનુકૂળ રહીએ તો ગવર્મેન્ટની સગવડો બધી મળી શકે ધેન ફોર નંબર ગવર્મેન્ટ કોમ્પિટિશન રાજસ્થાન સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ પશ્ચિમ બંગાળ સ્ટેટ ગવર્મેન્ટ આ રીતે ગવર્મેન્ટની અંદર કોમ્પિટિશન હોય જેમ કે ટાટા નેનો ને પશ્ચિમ બંગાળની અંદર
પશ્ચિમ બંગાળની સરકારે એને બહુ ફેસિલિટી પ્રોવાઈડ ના કરી અથવા તો એને અનુકૂળ વાતાવરણ ક્રિએટ ના કરી શક્યા. તો ગુજરાત સ્ટેટની અંદર ટાટા નેનો યુનિટ સાણંદની અંદર નાખ્યું, તો ગવર્મેન્ટની કોમ્પિટિશન હોય. દેન 5 નંબર ઇન્ડસ્ટ્રીઅલ ઝોન, ગુજરાત સરકાર વિલ જનરેટ, ગુજરાત સરકાર જનરેટ GIDC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એને ઇન્ડસ્ટ્રીયલ ઝોન અથવા તો ઔદ્યોગિક વિસ્તાર ઝોન, ઔદ્યોગિક ઝોન કહી શકાય. જેમ કે વટવા GIDC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આ રીતે જુદી જુદી જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ ઝોન જનરેટ કરે. અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનોની અંદર બધી જ ફેસિલિટી અવેલેબલ હોય. સો મોડર્ન એટીટ્યૂડ વી કેન રિફર ઇન્ડસ્ટ્રીયલ ઝોન્સ ફોર સિલેક્શન ઓફ લોકેશન. નાવ નેક્સ્ટ ફેક્ટર અફેક્ટિંગ ટુ સિલેક્શન ઓફ લોકેશન. લોકેશન સિલેક્ટ કરવા માટે કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે, કયા કયા પરિબળો અસર કરે. ફર્સ્ટ, નિયરનેસ ઓફ રો મટીરિયલ સોર્સીસ. રો મટીરિયલને સોર્સ નજીકમાં અવેલેબલ હોય, જેમ કે રાજુલા અલ્ટ્રાટેક સિમેન્ટનું કારખાનું છે, ત્યાં આગળ રો મટીરિયલ રાજુલા અમરેલી સાઈડે રાજુલામાં અલ્ટ્રાટેક સિમેન્ટનું કારખાનું છે, તો ત્યાં આગળ રો મટીરિયલ નિયરેસ્ટ અવેલેબલ છે, ત્યાં આગળ જે લોકો યુનિટ નાખેલું છે. નિયરનેસ ઓફ માર્કેટ, માર્કેટ નજીક હોય તો ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ લો થઈ જાય, તો એના માટે થઈને માર્કેટની નિયર યુનિટ નાખવું જોઈએ. દેન થર્ડ નંબર, સપ્લાય ઓફ લેબર ફોર્સ. લેબર ફોર્સ ઇઝીલી અવેલેબલ હોય એ રીતે સિલેક્શન કરવું જરૂરી છે. ફોર્થ નંબર, ફેસિલિટી ફોર પ્રોક્યોરમેન્ટ ઓફ ઇનપુટ્સ. ઇનપુટ્સ મીન્સ મેન, મશીન, મટીરિયલ, મની, આ બધા ઇનપુટ્સ કહેવાય. તો ઇનપુટની ફેસિલિટી ઇઝીલી અવેલેબલ હોય એ જગ્યા. અવેલેબિલિટી ઓફ કોમર્શિયલ સર્વિસ. કોમર્શિયલ સર્વિસ મીન્સ બેંક, બધી જ ગવર્મેન્ટ બેંકો અને એ કોમર્શિયલ સર્વિસની અંદર આવે, તો એની અવેબિલિટી નિયરમાં હોય તો જ આપણે જે મની ટ્રાન્ઝેક્શન છે એ વ્યવસ્થિત રીતે કરી શકીએ. જેમ કે રો મટીરિયલ આપણે લઈએ ત્યારે પણ મની એ જે તે સપ્લાયરને આપવા પડે, ધેન ફિનિશ ગુડ છે એ બહાર મોકલીએ ત્યારે પણ જે પણ સપ્લાયર માર્કેટ સપ્લાયર છે એ માર્કેટ સપ્લાયર પાસેથી આપણે પૈસા લેવા પડે, બીજી કોઈ પણ અંદર કંઈ પણ કામકાજ કરવું હોય તો મની ટ્રાન્ઝેક્શન થાય. અને મની ટ્રાન્ઝેક્શન કોઈ પોતાની રીતે કારખાનામાંથી મની કેશ આપીને નથી કરતું હોતું, એટલે કોમર્શિયલ સર્વિસની અવેબિલિટી હોવી જોઈએ. દેન અવેબિલિટી ઓફ સોશિયલ સર્વિસ. સોશિયલ સર્વિસ મીન્સ બધા જ પ્રકારની સોશિયલ સર્વિસ, મીન્સ કે સ્કૂલો, કોલેજો, વોટર ફેસિલિટી, આ બધી સોશિયલ સર્વિસની અંદર આવે. તો સોશિયલ સર્વિસની અવેબિલિટી હોવી જોઈએ, કેમ કે આપણે જે પણ એમ્પ્લોયી રાખ્યા હોય એ બધા એમ્પ્લોયી માટે આ બધી સર્વિસની અવેબિલિટી હોવી જરૂરી છે. દેન એટીટ્યૂડ ઓફ ગવર્મેન્ટ એટ લોકેશન. લોકેશન તરફ ગવર્મેન્ટનો એટીટ્યૂડ શું છે. ડિસ્પોઝેબલ ઓફ વેસ્ટ. વેસ્ટના ડિસ્પોઝલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. કેમિકલના કારખાના છે મહેસાણા સાઈડ, તમે જોશો તો કેમિકલ રોડ ઉપર બંને સાઈડોમાં કેમિકલ બહાર સુકાતા હોય છે, કેમિકલના પોન્ડ તળાવ પડેલા હોય છે, તો એ તળાવની અંદર કેમિકલનું એ ડિસ્પોઝ કરે છે, કેમ કે બીજી કોઈ વ્યવસ્થા નથી, કેમિકલને બીજે ક્યાંય ડ્રેનેજ લાઇનની અંદર ના મોકલી શકાય, એટલે એ રીતે વ્યવસ્થા છે. બીજું, ગવર્મેન્ટે વેસ્ટ ડિસ્પોઝ કેમિકલ અથવા તો બીજા વેસ્ટ ડિસ્પોઝલ માટે ભરૂચની અંદર વ્યવસ્થિત વ્યવસ્થા કરેલી છે, તો બધી જ કેમિકલ ફેક્ટરીઓ ભરૂચની અંદર નંખાય છે અંકલેશ્વર. ધેન એટીટ્યૂડ ઓફ સરાઉન્ડિંગ એરિયા. સરાઉન્ડિંગ એરિયાનો એટીટ્યૂડ બરાબર ના હોવાના લીધે ટાટા નેનોને ગુજરાત, પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ટ્રાન્સફર કરવું પડ્યું હતું. ધેન સ્ટ્રેટેજિકલ ફેક્ટર્સ. અર્થક્વેક આવે એ બધા બીજા વ્યૂહાત્મક પરિબળો કહેવાય, કે અર્થક્વેક અહીંયા નથી આવતો અહીંયા, એ બધા વ્યૂહાત્મક પરિબળો. અને અધર ફેક્ટર્સ, ઇમોશનલ ફેક્ટર. ઇમોશનલ ફેક્ટર્સ મીન્સ કોઈને પોતાના ગામની અંદર જ યુનિટ નાખવું છે,
તો એ લોકેશન સિલેક્ટ કરવા માટેનું ઇમોશનલ ફેક્ટર કહેવાય. પ્લાન્ટ લેઆઉટ સિલેક્શન મીન્સ ફેક્ટરી ઇનર સ્પેસની અંદર મશીનરી, કન્સ્ટ્રક્શન અને એન અનધર ફેસિલિટી કઈ રીતે રાખવી એ સિલેક્ટ કરવાની વાતને પ્લાન્ટ લેઆઉટ સિલેક્શન કહેવાય. એ ગુડ લેઆઉટ ઇઝ વન વિચ એલાઉઝ મટીરિયલ ટુ મૂવ રેપિડલી. સારો લેઆઉટ એ છે કે જે મટીરિયલને ઝડપથી ખસેડવાની મંજૂરી આપે અને ડાયરેક્ટલી ફોર પ્રોસેસિંગ, પ્રોસેસિંગ માટે સીધે ને સીધા ખસેડવાની મંજૂરી આપે. મીન્સ કે મટીરિયલ હેન્ડલિંગ ઇન ધ પ્લાન્ટ, પ્લાન્ટની અંદરનું મટીરિયલ હેન્ડલિંગ ઓછામાં ઓછું થાય એ રીતે રો મટીરિયલ ટુ ફિનિશ ગુડ મટીરિયલ રેપિડલી ઝડપથી બહાર નીકળે એ પ્રકારનો લેઆઉટ એ ગુડ લેઆઉટ કહેવાય. ધીસ રિડ્યુસ ટ્રાન્સપોર્ટેશન હેન્ડલિંગ, એટલે આ રિડ્યુસ કરે છે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, એટલે કે મટીરિયલ હેન્ડલિંગની હેન્ડલિંગ ટ્રાન્સપોર્ટેશન હેન્ડલિંગ ટ્રાન્સપોર્ટેશન એટલે સંદેશા પરિવહન અને હેન્ડલિંગ એટલે કે મટીરિયલ હેન્ડલિંગ, ક્લેરિકલ વર્ક એન્ડ અધર કોસ્ટ ડાઉન પર યુનિટ, અને બીજી કોસ્ટ કે જે યુનિટ વાઇઝ પ્રોડક્શન એકમ વાઇઝ, એકમ પ્રોડક્ટ વાઇઝ, એક પ્રોડક્ટ દીઠ જે પણ બીજી કોસ્ટિંગ હોય, ક્લેરિકલ વર્ક હોય, હેન્ડલિંગ હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, એ બધું ઘટાડે છે. સ્પેસ રિક્વાયરમેન્ટ આર મિનિમાઇઝ, સ્પેસ રિક્વાયરમેન્ટ પણ ઘટાડે છે, જરૂરિયાત જગ્યાની જરૂરિયાત ઘટાડે છે, અને લેબર રિડ્યુસ લેબર ટાઈમ, લેબરનો ટાઈમ ઘટાડે છે. એટલે અહીંયા આગળ સારા લેઆઉટ માટે ત્રણ વાત મૂકવામાં આવેલી છે. એક તો લેબર ટાઈમ ઘટાડે, જગ્યાની રિક્વાયરમેન્ટ ઘટાડે, અને ટ્રાન્સપોર્ટેશન હેન્ડલિંગ પર યુનિટ પ્રોડક્શન કોસ્ટ ઘટાડે. ઓકે, નેક્સ્ટ ટાઈપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ. પ્લાન્ટના લેઆઉટના જુદી જુદી ફોર પ્રકારની ટાઈપ્સ અહીંયા વર્ણવેલી છે. ફર્સ્ટ છે પ્રોસેસ લેઆઉટ. ઇન ધ પ્રોસેસ લેઆઉટ પાર્ટ એ ઇઝ મૂવ ઇન વન બાય વન ડિપાર્ટમેન્ટ વિચ ઇઝ રિલેટેડ ટુ ધ પ્રોસેસ, એન્ડ આફ્ટર ઓલ ડિપાર્ટમેન્ટ પાર્ટ એ ઇઝ ગોઈંગ એટ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ. ઇન ધ પ્રોડક્શન લેઆઉટ હિયર સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ એન્ડ ઇન લાસ્ટ રાઇટ હેન્ડ સાઇડ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ ઇઝ અવેલેબલ, એન્ડ અનધર એઝ પર ધ પ્રોસેસ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ અવેલેબલ ઇન ધીસ ફિગર, ટર્નિંગ, સ્લોટિંગ, હીટિંગ, વેલ્ડિંગ, ડ્રિલિંગ, મિલિંગ, ગ્રાઇન્ડિંગ, ઇન્સ્પેક્શન. ઇન ધીસ ફિગર પાર્ટ વન, પાર્ટ એ એન્ડ પાર્ટ બી મુમેન્ટ કન્ડિશન ઇઝ મેન્શન. પાર્ટ એ ઇઝ ફર્સ્ટ going to turning department for turning process and then going to milling process, then grinding, welding, inspection and then dispatch department. So in this layout, as per the process, different groups or places is available, and as per the part requirement, part will go at different places for process. Okay, now next, second is product layout. In the product layout, straight one by one process machinery is available, and from storing department to dispatch department, product will goes in one line. Here two product line is available. First is drilling, slotting, turning, welding, heating, welding, inspection and then going to the dispatch department. તો અહીંયા આગળ બે પ્રોડક્ટ માટે લેઆઉટ બનાવવામાં આવેલો છે. એમાં ફર્સ્ટ અપર સાઈડની અંદર એક પ્રોડક્ટ એન્ટર થાય છે, વન બાય વન દરેક પ્રોસેસમાંથી પાસ થઈ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ ઉપર જાય છે. ધેન ઇન ધ ડાઉન સાઈડ ડિફરન્ટ પ્રોડક્ટ માટેનો પ્રોડક્ટ લેઆઉટ બનાવેલો છે. એમાં ફર્સ્ટ પ્રોસેસ ટર્નિંગ, ધેન વેલ્ડિંગ, ગ્રાઇન્ડિંગ, મિલિંગ એન્ડ ઇન્સ્પેક્શન એન્ડ ધેન ડિસ્પેચ ડિપાર્ટમેન્ટની અંદર જાય છે. એક એક્ઝામ્પલ લઈ શકીએ આપણે, ડ્રીલ બીટ મેન્યુફેક્ચરિંગ, મીન્સ કે ડ્રીલ ટૂલ
कटिंग टूल मैन्युफैक्चरिंग। तो फॉर द ड्रिल बिट मैन्युफैक्चरिंग फर्स्ट वी विल टर्निंग एंड रिड्यूस डायमीटर ऑन लेथ मशीन, देन सेकंड वी कैन ग्रो मेक्स ग्रो ऑन मिलिंग मशीन, देन वी कैन डू हीट ट्रीटमेंट ऑन होल ड्रिल बिट एंड देन ग्राइंडिंग एंड फिनिशिंग प्रोसेस इज अवेलेबल फॉर ड्रिल बिट मैन्युफैक्चरिंग। इफ वी अरेंज दिस 1-4 प्रोसेस इन वन लाइन देन इट इज कॉल्ड प्रोडक्ट लेआउट। नाउ इन दिस स्लाइड वी विल सी डिफरेंस बिटवीन प्रोडक्ट लेआउट एंड प्रोसेस लेआउट। फर्स्ट इज इन प्रोडक्ट लेआउट वन लाइन इन नेचर, प्रोडक्ट लेआउट इज ऑलवेज इन वन लाइन लाइन नेचर, एक लाइन की अंदर प्रोडक्ट लेआउट हो। प्रोसेस लेआउट इज नॉट इन वन लाइन। देन सेकेंड इज प्रोडक्ट लेआउट इज फास्ट फॉर रॉ मटेरियल टू फिनिश गुड, प्रोडक्ट लेआउट प्रोडक्शन इज फास्ट एंड प्रोसेस लेआउट प्रोडक्शन विल बी डिलेड। देन थर्ड डिफरेंस इज मोर इन्वेस्टमेंट इन मशीन इज रिक्वायर्ड इन प्रोडक्ट लेआउट। देन फोर्थ नंबर इज वन मशीन स्टॉप होल प्रोडक्शन लाइन विल बी स्टॉप इन प्रोडक्ट लेआउट एंड इन प्रोसेस लेआउट अनदर स्पेयर ऑल्टरनेटिव मशीन इज अवेलेबल फॉर डिफरेंट डिफरेंट 5-6 पार्ट्स। वी कैन यूज अनदर मशीनरी फॉर दिस पर्पज एंड प्रोडक्शन विल नॉट स्टॉप। देन फाइव नंबर डिफरेंस इज ईजी प्लानिंग एंड सुपरवाइजिंग। अपने वन लाइन प्रोडक्शन सीस्टम हो तो मशीनरी वन लाइन की अंदर गोठवेली हो तो प्लानिंग एंड सुपरवाइजेशन सुपरविजन इजीली अपने प्रोडक्ट लेआउट में कर सकी है, प्रोसेस लेआउट की अंदर ये मुश्किल बने। नाउ नेक्स्ट थर्ड टाइप इज मिक्स्ड लेआउट टाइप। मिक्स्ड लेआउट मीन्स प्रोडक्ट एंड प्रोसेस बोथ लेआउट टाइप इज कॉल्ड मिक्स्ड लेआउट टाइप। मिक्स्ड लेआउट टाइप्स की अंदर प्रोडक्ट एंड प्रोसेस लेआउट बने नी मिक्सिंग नो समावेश थाय छे। तो घणी जगह प्रोडक्ट लेआउट अवेलेबल हो 1-3 फॉर एक्जाम्पल 1-3 प्रोडक्ट लेआउट अवेलेबल। देन फोर्थ नंबर है बिल्डिंग डिपार्टमेंट एक प्रोडक्ट माटे ने बीजी प्रोडक्ट माटे कॉमन छे फोर्थ नंबर है एंड देन एट्ले के वच्चे कॉमन डिपार्टमेंट छे एंड देन 5-7 इंडिविजुअल प्रोडक्ट लेआउट अवेलेबल। तो आने मिक्स लेआउट टाइप कहवाय। देन फोर्थ नंबर फिक्स लेआउट और प्रोजेक्ट लेआउट स्थिर अथवा प्रोजेक्ट लेआउट। एक्जाम्पल तरीके तमे एरोप्लेन शीप अथवा तो बीजा बिग साइजना प्रोजेक्ट इंस्टॉलेशन ने लई सको। एरोप्लेन मेन्युफेक्चरिंग माटे एरोप्लेन स्थिर रहे छे अने आजूबाजू मशीनरी मूवेबल थाय छे अने एनी उपर वर्क थाय छे अने ए रीते प्रोडक्शन थाय छे। तो एवा प्रकारना लेआउट ने फिक्स लेआउट कहेवाय, प्रोडक्ट स्थिर रहे एवा प्रकारना लेआउट ने अथवा तो प्रोजेक्ट टाइप लेआउट कहेवाय। ओके नाउ नेक्स्ट ऑब्जेक्टिव उद्देश्य प्लांट लेआउट सिलेक्ट करवानो शो उद्देश्य छे। फर्स्ट मिनिमाइजिंग ऑफ हैंडलिंग ओछू करवा माटे अंदर मटेरियलनू जे हैंडलिंग थतु होय ए मिनिमम करवा माटे। रिड्यूस बॉटलनेक, बॉटलनेक मीन्स के बॉटलने तमे जोशो तो ऊपरनी साइडे बॉटलनो नेक अवेलेबल होय छे। तो ए नेक शू काम करे छे तो के बॉटलनी अंदर जे पण मटेरियल छे ए धीमे धीमे बहार निकले ए माटेनी अरेन्जमेंट करी आपे छे। तो घणीवार प्रोडक्शननी अंदर एवुं थाय के क्यांक कोईक मशीन ऊपर प्रोडक्शन ओछू थतुं होय तो त्यां आगळ मटेरियलनो सब स्टोरेज वधारे पड़तो थाय।
तो ये बॉटलनेक कंडीशन रिड्यूस करवा माटे प्लांटनू लेआउट व्यवस्थित करवू जोईए। थर्ड नंबर हाई टर्नओवर, हाई टर्नओवर क्रिएट करवा माटे थईने प्लांट लेआउट व्यवस्थित राखवू जोईए तो टर्नओवर एफिशियंसी प्लांटनी इन्क्रीज थाय। इफेक्टिव यूज ऑफ कैपेसिटी, कैपेसिटी धारो कि आपणी छे के 1000 पीसीस पर डे એ પ્લાન્ટની કેપેસિટી છે, પણ એનો વ્યવસ્થિત યુઝ કરવો હોય તો પ્લાન્ટની અંદર બધું વ્યવસ્થિત ગોઠવેલું હોવું જોઈએ। એટલે લેઆઉટ સિલેક્શનનો મતલબ એ છે કે એરેન્જમેન્ટ સરખી કરવી। ધારો કે માન લો તમારું ઘર છે તો ઘરની અંદર ફર્નિચર વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે તો તમારા બધા જ કામ વ્યવસ્થિત રીતે અને ઝડપથી થશે। તો આ જ વસ્તુ અહીંયા આગળ કહેવામાં આવે છે પ્લાન્ટ લેઆઉટ સિલેક્શનમાં, કે વ્યવસ્થિત રીતે બધું આયોજન કરો તો શું ફાયદો થાય। તો ઇફેક્ટિવ યુઝ ઓફ સ્પેસ, જગ્યાનો અસરકારક ઉપયોગ, ધેન રિડ્યુસ ફિઝિકલ એફર્ટ, મેન પાવરનો ફિઝિકલ એફર્ટ, શારીરિક પ્રયાસ રિડ્યુસ થાય છે, એવોઇડ એક્સિડન્ટ, એક્સિડન્ટ ઓછા થાય છે, બેટર વર્કિંગ કન્ડિશન, સારી કામ કરવાની સ્થિતિ મળે છે, બેટર કસ્ટમર સર્વિસ, કસ્ટમરને વ્યવસ્થિત સર્વિસ આપી શકાય છે। નાવ નેક્સ્ટ ફેક્ટર અફેક્ટિંગ ટુ પ્લાન્ટ લેઆઉટ, અહીંયા ઓબ્જેક્ટિવ અને ફેક્ટર અફેક્ટિંગ ટુ પ્લાન્ટ લેઆઉટ એની અંદર થોડા પોઈન્ટોમાં સિમિલારિટી હશે। તો અસર કરતા પરિબળો, પ્લાન્ટ લેઆઉટ સિલેક્ટ કરવાનો છે તો એને અસર કરતા પરિબળો કયા છે? તો ફર્સ્ટ ટાઈપ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનનો પ્રકાર, એ કેવા પ્રકારનું પ્રોડક્શન છે એના ઉપર, જોબ ઓર્ડર પ્રોડક્શન છે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ મેન્યુફેક્ચરિંગ ટાઈપનું પ્રોડક્શન છે એ પ્રકારે। સેકન્ડ, પ્રોડક્શન સિસ્ટમ, કયા પ્રકારની પ્રોડક્શન સિસ્ટમ અવેલેબલ છે। ધેન થર્ડ, સિલેક્શન સ્કેલ ઓફ ઓપરેશન, ઓપરેશનનો સ્કેલ કયો છે, સ્મોલ મીડિયમ ઓર લાર્જ, મોટા પાયા ઉપર પ્રોડક્શન થાય છે કે નાના પાયા ઉપર પ્રોડક્શન થાય છે એ। ધેન ફોર્થ નંબર, ટાઈપ્સ ઓફ મશીન, કેવા પ્રકારનું મશીન છે, સેમી ઓટોમેટિક, ફૂલી ઓટોમેટિક, હેન્ડ ઓપરેટેડ એટસેટ્રા। ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ ફેસિલિટી, બિલ્ડિંગ ફેસિલિટી કયા પ્રકારની છે, કેવા પ્રકારનું બિલ્ડિંગ અથવા તો એ ફેસિલિટી કેવી અવેલેબલ છે। અવેલેબલ ઓફ ટોટલ ફ્લોર એરિયા, અવેલેબિલિટી ઓફ ટોટલ ફ્લોર એરિયા, ફ્લોર એરિયા કેટલો અવેલેબલ છે। પોસિબિલિટી ઓફ ફ્યુચર એક્સપાન્સન, ભાવિ વિસ્તરણની શક્યતા, ફ્યુચરમાં એક્સપાન્સન કરવા માટે જગ્યા રાખવાની વસ્તુને પણ આપણે મેન્શન કરવી જોઈએ સિલેક્શન માટે। ધેન નીડ ફોર ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગ, ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગની જરૂરિયાત શું છે, કેવા પ્રકારની, ક્રેનથી હેન્ડલિંગ થશે, શેનાથી હેન્ડલિંગ થશે, એ ફેક્ટર પણ પ્લાન્ટ લેઆઉટને ઇફેક્ટ કરે। નાવ નેક્સ્ટ સ્લાઇડ, ઇમ્પોર્ટન્સ, મહત્વ, પ્લાન્ટ લેઆઉટ સિલેક્શનનું મહત્વ। ફર્સ્ટ, ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગ ઇઝ રિડ્યુસ્ડ, ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગ ઓછું થાય, ઇન્વેસ્ટમેન્ટ ઇન મશીન એન્ડ સર્વિસ લેસ થાય, ઓછું થાય, નીડ ઓફ સબસ્ટોરિંગ, સબસ્ટોરિંગ વચ્ચે ક્યાંક સ્ટોર કરવાની જરૂરિયાત ઓછી થાય, મશીન આઈડિયલ ટાઈમ રિડ્યુસ થાય, ઓછો થાય, ધેન લેબર આઈડિયલ ટાઈમ રિડ્યુસ થાય, ઓછો થાય, પ્રોડક્શન ફ્લો ઇન્ક્રીઝ થાય, ધેન ઇઝી એન્ડ ઇફેક્ટિવલી સુપરવિઝન કરી શકાય, વી કેન ડૂ ઇઝી એન્ડ ઇફેક્ટિવલી સુપરવિઝન, ધેન રિડ્યુસ એક્સિડન્ટ, ફોર રિડ્યુસિંગ એક્સિડન્ટ પ્લાન્ટ લેઆઉટ વિલ બી સિલેક્ટ વેરી કેરફુલી। ઓકે, નાવ આઈએમપી ક્વેશ્ચન અહીંયા આગળ મૂકેલા છે। લોકેશન સિલેક્શનની અંદર બે જ આઈએમપી ક્વેશ્ચન છે અને એમાં ફર્સ્ટ છે સ્ટેપ્સ ઇન્વોલ્વ ઇન સિલેક્શન ઓફ લોકેશન અને ધેન ફેક્ટર અફેક્ટિંગ ટુ સિલેક્શન ઓફ લોકેશન, સ્થાનની પસંદગીને અસર કરતા પરિબળો। આ બે ક્વેશ્ચન જ વારે ઘડીએ પૂછાય છે અહીંયા,
सेवन पेपर ना क्वेश्चन ना आधारे सेवन जीटीयू ना पेपर ना क्वेश्चन ना आधारे आईएमपी काढ़ेल छे। तो एमांथी आ बे क्वेश्चन टोटल तमे जोशो तो सात वक्त थशे। तो आ बने क्वेश्चन ने ज पूछायेला छे। देन नेक्स्ट लेआउट सिलेक्शन नी आईएमपी अहीं आपेल छे। तो लेआउट सिलेक्शन नी अंदर आ बधा क्वेश्चन पूछायेला छे सात जीटीयूना पेपरनी अंदर। तो एमां आपणे जोईए डिफरंट टाइप्स ऑफ प्लांट लेआउट। फर्स्ट क्वेश्चन डिफरंट टाइप्स ऑफ प्लांट लेआउट प्रोसेस लेआउट प्रोडक्ट लेआउट एट्सेट्रा। ड्रॉ एनी वन टाइप ऑफ प्लांट लेआउट। प्लांट लेआउट एक प्रकारनो दोरो। तो फिगर आपणे आगळ જોઈલી છે। देन फर्स्ट क्वेश्चन डिफरंट टाइप ऑफ प्लांट लेआउट। प्लांट लेआउटना विविध प्रकारों समझाओ। ये ऊपर टू मार्क्सना क्वेश्चन और थ्री फोर मार्क्सना क्वेश्चन में आ रिपीटेशनवाला क्वेश्चन है। देन सैकंड नंबर एक्सप्लेन प्रोडक्ट लेआउट। प्रोडक्ट लेआउट समझाओ। देन नेक्स्ट प्रोसेस लेआउट समझाओ। एट्ले थ्री फोर मार्क्सना थर्ड नंबरना क्वेश्चन सुधी पहला एट्ले आ त्रण अने टू मार्क्सना बे आ बने भेगा थईने टाइप्स ऑफ प्लांट लेआउट मांथी छे। टाइप्स ऑफ प्लांट लेआउट आ रहा है प्रोसेस लेआउट प्रोडक्ट लेआउट मिक्स लेआउट एंड फिक्स लेआउट। नाउ नेक्स्ट थ्री क्वेश्चन इज अबाउट फैक्टर अफेक्टिंग टू सिलेक्शन ऑफ प्लांट लेआउट कॉन्सेप्ट ऑफ लेआउट ऑब्जेक्टिव ऑफ प्लांट लेआउट। ऑब्जेक्टिव ऑफ प्लांट लेआउट अँ आग आप मुकेला है लास्ट में ऑब्जेक्टिव फैक्टर अफेक्टिंग अँ आगे कॉन्सेप्ट ऑफ लेआउट ये आप शुरुआत में अँ मुकेलो कॉन्सेप्ट ऑफ लेआउट कॉन्सेप्ट हियर रेफरन्स इज अवेलेबल। Thank you.